नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान प्रत्येक कणिक श्रृंखला में आपनुं हार्दिक स्वागत छे। आजे हुं तमने धोरण 8 नुं सामाजिक विज्ञान विषय भणावानी छुं। तो दरेक विद्यार्थी मित्र आपणी पाठ्यपुस्तक खोली लेशे, जेमां पाठ 4 मां आपणे आगळ वधवानुं छे। नेक्स्ट विडियो में आपणे उद्योगो जेमां कापड़ उद्योग विषे अभ्यास कर्यो। आज आपणे मां थोड़ू आगळ वधवानुं छे। तो सौथी पहेला तो पाठ 4 अंग्रेज शासनमां शहेरो गृह उद्योगो अने उद्योगो विषेनी आपणे माहिती मेळवता हता। एमां शहेरो क्या क्या शहेरो अंग्रेज समय दरमियान नवा बन्याता, एटले के नवा निर्माण पाम्याता, जेने अंग्रेजे पोतानी इच्छा मुजबना नाम आप्या हता। अने ए शहेरोमां तेने अलग अलग जग्याए पोताना वेपारी मथको स्थाप्या हता। त्यार पछी गृह उद्योग, नाना पाया उपर चालता उद्योगोने केवी असर थई। त्यार पछी उद्योग जे आपणा परंपरागत मुख्य बे उद्योगो हता, कापड़ उद्योग अने लोखंड पोलाद उद्योग। तो जेमांथी आपणे नेक्स्ट विडियोमां कापड़ उद्योग विशे भणी गया छीए, आजे आपणे लोखंड पोलाद उद्योग विशे भणशुं। तो पहेला पाठ 4 अंग्रेज समयना शहेरो गृह उद्योगो अने उद्योगो। અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો, જેમાં આપણે કાલ કાપડ ઉદ્યોગ વિશે ભણ્યા હતા કે 1861 ની સાલમાં અમદાવાદમાં પહેલી કાપડની મિલ બની। ઇંગ્લેન્ડમાં કાપડના સૌથી વધુ કારખાનાઓ માન્ચેસ્ટરમાં આવેલા હતા। अमदावाद में पण कापड़नी 106 मिलो आवेली छे, जेथी अमदावाद ने पण भारतनी मैनचेस्टर कहेवामां आवतुं हतुं। आ बधी वातो करेली हती। आजे हवे आपणे लोखंड पोलाद उद्योग विशे वात करवानी छे। तो त्यार पछीनो मुद्दो छे लोखंड पोलाद उद्योग। लोखंड पोलाद उद्योग प्रथम विश्व युद्ध ना दबाण ने कारण भारत में औद्योगिक विकास ने वेग मळ्यो। जो लोगों ने डर लाग्यो, दबाण आयो, पीक आवी के प्रथम विश्व युद्ध थशे, तो ये विश्व युद्ध दरमियान घणा बधा साधनों शस्त्रों સાથે સાથે હથિયારોની પણ જરૂર પડશે। એટલા માટે ધીમે ધીમે દરેક લોખંડના ઉદ્યોગોને શું થયું, વેગ મળ્યો, એટલે કે પ્રગતિ કરવાનો મોકો મળ્યો। જમશેદજી ટાટાએ પાક્ચી એટલે કે હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું। લોખંડનું સૌ પ્રથમ કારખાનું કઈ જગ્યાએ સ્થપાણું, तो कि जमशेदपुर में। कोने साइपु, तो कि जमशेदजी टाटा।
જમશેદજી ટાટાએ કે ટાટાએ બનાવ્યું હતું. આ કારખાનાની સ્થાપના થતા જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. જમશેદપુરમાં જમશેદજી ટાટાએ જે ટાટાની કંપની હોય ને એમાં આવી રીતે લખેલું આવે છે. ઊંધા વી ખરેખર એ વી નથી, એ છે. સ્થાપના થતા છે ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતના ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો. જે જમશેદજી ટાટાએ નવીન પદ્ધતિથી લોખંડ ઉદ્યોગ શરૂ કર્યો એટલે ભઠ્ઠીમાં જે પીગળાવવું એટલે ઓગાળીને બનાવવામાં આવતો લોખંડનો યુગ પૂરો થયો. લોખંડ બનાવવામાં પણ નવી ટેકનોલોજી આવી, નવી પદ્ધતિ આવી એટલે જૂનું ધીમે ધીમે પૂર્ણ થતું જાય. એટલે કે લોખંડનો યુગ હવે અહીં પૂરો થતો ગયો, કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી હતી. ભઠ્ઠી ચલાવવા માટે કોલસાની ખૂબ જરૂર પડતી હતી અને એ ભઠ્ઠીમાં આ લોખંડ પીગળાવવામાં આવતું હતું. એની જગ્યાએ જમશેદજી ટાટાએ નવીન પ્રકારે આ લોખંડ પીગાળવાની પદ્ધતિ અપનાવી જેથી જૂની પદ્ધતિનો યુગ પૂરો થયો. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો. જો લોખંડ ભઠ્ઠીઓમાં પીગળાવતા એમાં કોલસો ખૂબ મોટા પ્રમાણમાં જતો, પરંતુ થયું કેમ તો કે આ અંગ્રેજોની ખૂબ એવી ખરાબ જકાત નીતિઓ, કડક કાયદાને કારણે હવે જંગલોમાંથી કોલસો મેળવવો પણ મુશ્કેલ થઈ. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતા બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ. જો લોખંડ પોલાદ એક ઉદ્યોગની શરૂઆત થઈ, ધીમે ધીમે બીજા પણ કેટલા બધા ઉદ્યોગોની શરૂઆત થઈ. બેંગલુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગની નવી દિશામાં, બેંગલોરમાં શેની સ્થાપના થઈ તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, શેની સ્થાપના તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના બેંગલોરમાં થઈ. તે સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા એટલે કે નવો રસ્તો મળ્યો. ફુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. તેમાં તેમાં તો કે ફુલટી અને બુરહાનપુરમાં સાથે સાથે ભદ્રાવતીમાં પણ કારખાનેની શરૂઆત થઈ. આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ આવવા લાગી, કારણ કે લોખંડ પણ એક ધાતુ છે. લોખંડ પોલાદ ઉદ્યોગને ધીમે ધીમે વેગ મળ્યો, એના કારણે ધાતુ વિદ્યામાં પણ પ્રગતિ થઈ. જો નીચે તમને આપેલું છે કે આટલું જાણવું ગમશે, બે અલગ અલગ બોક્સ આપેલા છે. રણછોડ લાલની ભરૂચનું કારખાનું બંધ કરવું પડ્યું. કોને? રણછોડ લાલનું ભરૂચ, તેને જે કારખાનું શરૂ કર્યું હતું તે હવે બંધ કરવું પડ્યું. આથી એમણે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરવાનું વિચાર્યું.
જો અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ રણછોડભાઈ રેટિયાવાળાએ કરેલી હતી. એનું પેલું કારખાનું હતું લોખંડનું, જે ભરૂચમાં આવેલું. એ કારખાનું બંધ કરી અને એને વિચાર્યું કે હવે કાપડની મિલ શરૂ કરો. દાદાભાઈ નવરોજી એ સમયે ઇંગ્લેન્ડમાં હતા. દાદાભાઈ નવરોજી એ સમયે ક્યાં હતા? ઇંગ્લેન્ડમાં હતા. તેમણે સંચાર એટલે કે મશીન ખરીદીને સ્ટીમરમાં મુંબઈ મોકલી. મશીન એટલે કે સંચા ખરીદી સ્ટીમર દ્વારા એને ક્યાં મોકલ્યા? મુંબઈ મોકલ્યા. એ સમયે અમદાવાદમાં રેલવે ન હોવાથી દરિયાઈ માર્ગે આ સંચા ખંભાત લાવતા દરિયામાં ડૂબી ગયા હતા. મુંબઈ સુધી આવ્યા, મોકલાવ્યા કોણે? તો કે દાદાભાઈ નવરોજી. પરંતુ થયું કેવું? તો કે અમદાવાદમાં રેલવે ન હોવાથી એ ખંભાતના ખાતે લાવતા હતા ત્યાં સંચા રસ્તામાં બધા જ ડૂબી ગયા. સંચા ગોઠવનાર અંગ્રેજ ઇજનેરનું કોલેરા થવાથી મૃત્યુ થયું. એ સંચાજીને ગોઠવ્યા હતા એ અંગ્રેજ એન્જિનિયરનું પણ અવસાન થઈ ગયું. હવે શું કરવું? આવી કપરી પરિસ્થિતિમાં પણ ફરીથી ઇંગ્લેન્ડમાંથી સંચા મંગાવીને અમદાવાદમાં મિલની સ્થાપના કરી. અમદાવાદના શાહપુરના વેરાન વિસ્તારમાં છાપરા એટલે કે નાના એવા ઝૂંપડા ઉપર પતરા છાપરા ઊભા કરીને ઈસવીસન 1859માં અમદાવાદ હોટલ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની સ્થાપીને 1,00,000 રૂપિયાની મૂડીથી ઊભી કરી. ત્યારે તો કે 1859માં અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની સ્થાપીને 1,00,000 રૂપિયાની મૂડીથી એ મિલ ઊભી કરેલી હતી. આ મિલે ઈસવીસન 1861ની 1 સાંજે 4:45 વાગે પહેલી સીટી વગાડી હતી. 1859માં એની સ્થાપના થઈ. પરંતુ એ મિલની શરૂઆત 1861માં થઈ. સાંજે 4:45 વાગે સીટી વગાડી અને એ મિલની શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી આટલું જાણવું ગમશે. બાજુનો કોષ્ટક ભારતીય ધાતુ કલાનું ઉત્તમ નમૂનો ટીપુ સુલતાનની તલવાર હતી, મૈસૂર વિગ્રહનો. ટીપુ સુલતાન એની તલવાર એવી સારદમ હતી કે સામે વાળો દુશ્મન લોખંડનું કવચ પહેરે તો પણ એ કવચને આસાનીથી કાપી નાખતી હતી. કારણ કે આ તલવારની બનાવટમાં કાર્બનની અધિક એટલે કે વધારે માત્રાવાળા વુડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોની સ્ટીલ તલવાર ધાતુ વિદ્યાનો ઉત્તમ નમૂનો હતો? તો કે ટીપુ સુલતાનની. ટીપુ સુલતાનની એ તલવાર તો કે ખૂબ ધારદાર હતી. સામેવાળા દુશ્મનની લોખંડનું કવચ પહેર્યું હોય તો પણ એને કાપી નાખતી હતી. આમ આપણા દેશમાં અંગ્રેજી શાસનમાં અનેક અવરોધો અને અડચણ વચ્ચે પણ સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો. અંગ્રેજી શાસન વચ્ચે પણ લોકોએ હિંમત હારી નહીં. આમ કરતા કરતા એને સુતરાઉ કાપડ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો પણ વિકાસ થયો. ત્યાર પછી જો નીચેનો કોષ્ટક આટલું જાણવું ગમશે. જમશેદપુરની સ્થાપના વિશે આપણને સમજાવે. જમશેદપુરની સ્થાપના ઈસવીસન 1904માં એપ્રિલ મહિનાની અમેરિકાના ભૂવૈજ્ઞાનિક ચાર્લ્સ વેગ અને
જમશેદજી તાતાના મોટા દીકરા દોરાબજીએ છત્તીસગઢમાં લોહ અયસ્ક એટલે કે કાચા લોખંડના ભંડારો શોધવા ફરી રહ્યા હતા. કયા વર્ષમાં? તો કે ઈસવીસન 1904માં અમેરિકાના ભૂવૈજ્ઞાનિક, ભૂ એટલે જમીનના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિક, ચાર્લ્સ વેલ્ડ અને જમશેદજી તાતાના મોટા દીકરા દોરાબજીએ પણ છત્તીસગઢમાં લોહ અયસ્ક એટલે કે કાચા લોખંડના ભંડારો શોધવા ફરી રહ્યા હતા. આ શોધખોળમાં ખાસો સમય પસાર થયો. આ શોધ કરતા કરતા એને ઘણો બધો સમય પસાર થઈ ગયો હતો. એક દિવસ શોધખોળ માટે તેઓ એક ગામમાં ગયા. શોધખોળ કરતા કરતા તે એક દિવસ અચાનક એક ગામમાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો લોકો ટોપલીઓમાં લોહ અયસ્ક ભરીને લઈ જતા હતા. એક ગામમાં ગયા એને ત્યાં શું જોયું? તો કે લોકો ટોપલીઓમાં લોહ અયસ્ક ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા. આ અગરિયા સમુદાયના લોકોને પૂછ્યું કે તેઓ આ ધાતુ ક્યાંથી લાવો છો? અગરિયો એટલે દરિયામાંથી મીઠું પકવનાર વ્યક્તિ, એને અગરિયા કહેવાય. આ અગરિયા સમુદાયના લોકોને પૂછ્યું કે તમે આ ધાતુ ક્યાંથી લાવો છો? તો તેમણે દૂર એક પહાડી વિસ્તારનું નામ જણાવ્યું. એને દૂર એક પહાડ હતો એનું નામ જણાવ્યું અને બતાવ્યું કે અમે આ બધું અહીંથી લઈ આવીએ છીએ. દોરાબજી અને વેલ્ડ કઠિન ચઢાઈ પાર કરીને ઘણું ચાલ્યા પછી તે જગ્યાએ પહોંચ્યા. એટલે કે દોરાબજી અને ચાર્લ્સ વેલ્ડ પણ એ પહાડી વિસ્તારમાં ખૂબ દૂર સુધી ચાલ્યા, ઊંચા ટેકરા સુધી ચડ્યા, પછી તેને એ જગ્યા મળ્યું. ત્યાં જઈને તેમણે જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને જે જોઈતું હતું તે અહીં મળી ગયું હતું. આપણને પણ અમુક વસ્તુ અચાનક મળી જાય તો આપણે પણ આશ્ચર્યચકિત શબ્દ બની જાય. ચાલે લે, આ એ મળી ગયું, આ તો હું કેદુ વર્ષની ગોતતી હતી. એમ આ દોરાબજી અને વેલ્ડ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ રજારા પહાડીઓમાં દુનિયાનું ઉત્તમ લોહ અયસ્ક ક્યાં પહાડોમાં? તો કે રજારા પહાડોમાં દુનિયાનું ઉત્તમ અને કે સૌથી સારું કાચું લોખંડ હતું. પણ આ વિસ્તાર દુર્ગમ એટલે કીચ હતો. આથી થોડા સમય પછી સુવર્ણરેખા નદીના કિનારે જંગલો કાપીને એક ઔદ્યોગિક શહેર વસાવવામાં આવ્યું, જે આજનું જમશેદપુર છે. રજારા પહાડી વિસ્તારોમાં દુનિયાનું સૌથી ઉત્તમ કાચું લોખંડ મળ્યું. એ વિસ્તાર દુર્ગમ એટલે કે કીચ હતો, જંગલો વાળો. પછી ત્યાં જંગલ ઝાડવા કાઢી અને એક ઔદ્યોગિક શહેર વસાવવામાં આવ્યું. એ શહેર એટલે હાલનું જમશેદપુર. જો નીચે તમને આપેલું છે જમશેદપુરનું લોખંડ પોલાદનું કારખાનું. ચાલો ત્યાર પછીનો મુદ્દો છે રેલવે સ્ટાફ અને ટપાલની શરૂઆત. રેલવે સ્ટાફ અને ટપાલની શરૂઆત. ગવર્નર જનરલ ડેલ હાઉસ, જેમ આપણે ભારતમાં અગાઉ કીધું હતું કે અંગ્રેજ શાસન આવ્યું પછી અંગ્રેજોએ
રાજ્યનો સર્વોચ્ચ વડો ગવર્નર જનરલની બનાવ્યો હતો. એમાંનો એક ગવર્નર જનરલ ડેલ હાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા બધા સુધારા થયા હતા. આથી કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ તેને આધુનિક ભારતનો નિર્માતા પણ કહે છે. ડેલ હાઉસીના સમયગાળા દરમિયાન ભારતમાં ઘણા બધા સુધારા થયા હતા. આ સુધારાઓને કારણે કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ પણ તેને આધુનિક એટલે કે નવીન ભારતનો નિર્માતા પણ કહીએ. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઈન શરૂ કરેલી હતી. સૌપ્રથમ રેલવે લાઈન ક્યારે શરૂ થઈ હતી? ઈસવીસન 1853માં રેલવેની સૌ પ્રથમ શરૂઆત થઈ જે મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. કઈ તારીખે? તો કે 16 એપ્રિલ 1853 માં રોજ તેમનું ઉદઘાટન થયું હતું. ડેલ હાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ. જે ઓલું તાર મોકલતા ને કાગળ મશીનો દ્વારા ફેક્સ ઇમેલ આપણી ભાષામાં પહેલાના સમયમાં એને તાર કહેતા હતા. કેના સમયમાં? તો કે ડેલ હાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે એ તારની શરૂઆત થઈ. એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી. જ્યારે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ, સાથે સાથે કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની પણ શરૂઆત થઈ, એ જ સમયે ટપાલ વ્યવસ્થાની પણ શરૂઆત થઈ. આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલવામાં આવતી હતી. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટપાલ મોકલવાની હોય તો એના પણ પૈસા આટલે ફી લેવામાં આવતી હતી. ટપાલનો દર પર મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ હતો. ટપાલ જેને મોકલવાની હોય એને પૈસા નહીં દેવાના, પણ જેને લેવાની હોય એને પૈસા ચૂકવવાના હતા. જે પૈસાની કિંમત અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ હતી. આમ આપણા દેશમાં કંપની શાસનમાં અનેક અવરોધો એટલે કે બાધાઓને અડચણ એટલે કે મુશ્કેલીઓ વચ્ચે પણ સુતરાઉ કાપડ રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. અને સાથે સાથે ટપાલ રેલવે અને વાહન વ્યવહારની પણ સુવિધા શરૂ થઈ હતી. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પાઠ અહીં સમજાઈ ગયો હશે. પાઠ 4 અહીં પૂર્ણ થાય છે. દરેકે દરેક વિદ્યાર્થી જેમ જેમ પાઠ ચાલતા જાય તેમ તેમ પાઠની તૈયારી કરતી રહેવાની છે. આજના વિડીયોમાં અહીં સુધી. નેક્સ્ટ વિડીયોથી આપણે નવા પાઠની શરૂઆત કરશું. અસ્તુ, જય હિન્દ.